નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી નહીં થતાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કંટાળી આખરે ગાંધીજીને પત્ર લખ્યો તો શું છે આ સમગ્ર સમાચાર તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું વિડીયો અંત સુધી જોશો મિત્રો ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી નહીં થતાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કંટાળી આખરે ગાંધીજીને પત્ર લખ્યો અસંવેદનશીલ સરકારને કશી અસર થતી નથી તેવી વ્યથા ઉમેદવારોએ ઠાલવી સમાચાર વિગતે જોઈએ લાંબા સમયથી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી નહીં થતાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ આખરે કંટાળી ગાંધીજીને પત્ર લખ્યો છે આ પત્રમાં અસંવેદનશીલ સરકારને શિક્ષકની ભરતી કરવામાં કશી અસર ન થતી હોવાની વ્યથા ઠલવાય છે આ અંગે ટેટ ટાટ પાસ ઉમેદવાર હરદેવભાઈ વાળાએ જણાવ્યું હતું કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીજીને સંબોધીને પત્ર લખ્યો છે આ પત્રમાં જણાવ્યું હતું કે પ્રિય બાપુ સાઉથ આફ્રિકામાં આપને જ્યારે રંગભેદના કારણે પીટર મારિઝબર્ગ રેલવે સ્ટેશન પર અન્યાયપૂર્વક ઉતારી દેવામાં આવ્યા અને આપે રેલવે સ્ટેશન પર તમે જ્યારે ઠંડીમાં ઠૂઠવાતા ઠૂટવાતા આખી રાત વિચાર કર્યો કે મારી સાથે આટલો અન્યાય થઈ રહ્યો છે તો મારા દેશના ગરીબ નાગરિકો સાથે કેટલો અન્યાય થઈ રહ્યો હશે બાપુ અન્યાયનો પ્રતિકાર કરવાની આજ જ કેળવણીને અમે આપણા ગુજરાતની હજારો બેરોજગાર શિક્ષકો આજે પણ ચાળવી રહ્યા છીએ અને પ્રતિકાર કરી રહ્યા છીએ પણ ફરક બસ એટલો જ છે કે આપે અન્યાયનો પ્રતિકાર અંગ્રેજોની સામે કર્યો હતો પરંતુ અમારે હજારો શિક્ષકોએ અન્યાય અને પ્રતિકાર ગાંધીનગર સુધી પહોંચેલા નેતા પાસે કરવાનો છે અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી ગુજરાતમાં ખાલી પડેલી હજારો શિક્ષકોની જગ્યાઓ પર ભરતી કરવા માટે દરબદર ભટકી રહ્યા છીએ હજારોવાર ગાંધીનગરના ધક્કા ખાધા છે તેમ છતાં પણ અસંવેદનશીલ સરકાર પર કોઈ જાતની અસર થયેલી નથી આથી ના છૂટકે સ્વર્ગમાં પત્ર લખીને હેરાન કરવા પડ્યા છે પરંતુ આપ જ કહો કે અન્યાય અને અસત્યનો હંમેશા વિરોધ કરવો જોઈએ માટે અમે આપને પત્ર લખી અને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આપ સ્વર્ગમાં બેઠા બેઠા આ અસંવેદનશીલ સરકાર અને તેના શિક્ષણ વિભાગને કંઈક પ્રેરણા આપો તો મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવાર હરદેવભાઈ વાળા દ્વારા જે આ ગાંધીજીને પત્ર લખવામાં આવ્યો છે તે અંગે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રોને શેર કરજો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર